नमस्कार विद्यार्थी मित्रों, केम छो बधा? मजामां विद्यार्थी मित्रों, हेप्पी न्यू ईयर। विद्यार्थी मित्रों, दिवाळी पहेलाना लेक्चरमां आपणे नव चेप्टरो पूरा कर्या हता, छेले खाता वही अने खतवणी। तो दिवाळी सुधीमां आपणे नव चेप्टरो पूरा कर्या हता, खाता वही अने खतवणी सुधीना चेप्टरो। दसमुं चेप्टर आव्या हता, काचुं सरवैयुं। आवुं नानुं एवुं चेप्टर छे विद्यार्थी मित्रों, बे के त्रण पीरियड में पूरू थी जाए चेप्टर से, अने मोटो पीरियड आयो तो दोढ पीरियड में पूरू थी जाए नानू एवं हाव चेप्टर से। काचू सर्वयू एटले विद्यार्थी मित्रों, खाता वही अने वार्षिक हिसाब वच्चे नी एक कड़ी छे। काचू सर्वयू एटले नामू लखवानी आखी तमने पद्धति मैं तमने घणी वक्त कीधेली छे। કે ધંધાની અંદર કોઈપણ વ્યવહાર થાય, આર્થિક વ્યવહાર, એટલે સૌથી પહેલાં એની શું લખાય? આમ નોંધ અથવા તો પેટા નોંધ લખાય। આમ નોંધ આપણે શીખી ગયા અને પેટા નોંધો પણ બધી શીખી ગયા। ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ પરત નોંધ, રોકડ મેળ, પેટા રોકડ મેળ, બધી પેટા નોંધો ભણી ગયા। એટલે ધંધાની અંદર કોઈપણ આર્થિક વ્યવહાર થાય એટલે એના આધારે આમ નોંધ કે પેટા નોંધ લખાય સૌથી પહેલાં। એટલે આમ નોંધ એ નામાનો મૂળ પ્રાથમિક ચોપડો છે। આમનોદના પેટાનોદના આધારે વિદ્યાર્થી મિત્રો ખાતા વહીમાં ખાતા તૈયાર થાય અને એ ખાતામાં વ્યવહારોની એન્ટ્રી કરવામાં આવે ને કહેવાય ખતવણી। તો આ પણ આપણે છેલ્લે લાસ્ટ લેક્ચરમાં અલા છેલ્લે ચેપ્ટરમાં ભણી ગયા, ખાતા વહી અને ખતવણી। ખાતા વહી એટલે નામાનો બીજો ચોપડો, મુખ્ય ચોપડો હોય એમાં ખાતા વહીનો ચોપડો, એમાં નકરા ખાતા જ બનાવેલા હોય। આપણે જેવી રીતે ખતવણીમાં ખાતા બનાવતા એ બધા ખાતા વહી કહેવાય। તો ખાતા વહી અને ખતવણી એટલે એ ખાતા બનાવીને આમનોંધ કે પેટાનોંધને આધારે તમે જે વ્યવહાર લખાય એની ખાતામાં એન્ટ્રી કરવામાં આવે, ખતવણી। આપણે ભણી ગયા ખતવણી, બરાબર, ખાતા વહી અને ખતવણીના ચેપ્ટરમાં। તો ધંધાની અંદર કોઈ પણ વ્યવહાર થાય એટલે સૌથી પહેલાં આમનોંધ કે પેટાનોંધ લખાય। આમનોંધ કે પેટાનોંધના આધારે ખાતા વહીમાં ખતવણી થાય, આમનોંધ કે પેટાનોંધમાં જે વ્યવહારો લખ્યા હોય એની ખતવણી થાય। પછી વર્ષ પૂરું થાય એટલે ખાતા બંધ કરવામાં આવે અને ખાતાની બાકી શોધવામાં આવે। તો ખાતા કઈ રીતે બંધ કરવાના એ પણ મેં તમને ખતવણીમાં શીખવાડી દીધું છે, બે ત્રણ દાખલામાં શીખવાડ્યું હતું। ખાતા બંધ કરવામાં કાંઈ હોય નહીં, જે બાજુનો સરવાળો વધુ એ બાજુનો સરવાળો, બે બાજુ લખવાનો, તફાવત લખવાનો, બાકી આગળ લઈ ગયા, એ મેં તમને શીખવાડેલું છે, એને કહેવાય ખાતાની બાકી। તો ખાતા બંધ કરી ખાતાની બાકીના આધારે એક પત્રક તૈયાર કરવામાં આવે એને કહેવાય કાચું સરવૈયું। કહેવાય કાચું સરવૈયું, અને કાચા સરવૈયા ઉપરથી વર્ષને અંતે નફો કે નુકસાન જાણવા માટે જે હિસાબો તૈયાર કરવામાં આવે, વર્ષમાં એક જ વખત 31 માર્ચે હિસાબો તૈયાર થતા હોય તો એને કહેવાય વાર્ષિક હિસાબો। તો કાચો સરવૈયો એ ખાતા વહી અને વાર્ષિક હિસાબ વચ્ચેની એક કડી છે। તો ધંધાની અંદર કોઈ પણ આર્થિક વ્યવહાર થાય એટલે સૌથી પહેલાં એની શું લખાય? આમનોંધ કે પેટાનોંધ લખવામાં આવે। આમનોંધ કે પેટાનોંધના આધારે ખાતામાં ખતવણી થાય, અને ખાતામાં ખતવણી થઈ ગયા પછી વર્ષને અંતે બધા ખાતા બંધ કરી, આપણે જે ખાતા બંધ કરતા છેલ્લે તફાવત આવતો ને બાકી આગળ લઈ ગયા, એવી રીતે ખાતા બંધ કરી એ ખાતાની બાકી અહીંયા લખવામાં આવે કાચા સરવૈયામાં। તો ખાતાની બાકીના આધારે એક પત્રક તૈયાર કરવામાં આવે એને કહેવાય કાચું સરવૈયું। તો કાચા સરવૈયાની વિદ્યાર્થી મિત્રો બે બાકી હોય, ઉધાર બાકી અને જમા બાકી। તો કાચા સરવૈયો આ જે છેલ્લે ખાતા બંધ કર્યા ને ખતવણીમાં, ખાતા બંધ કરીને આ ખાતાની બાકી જે બાકી આગળ લઈ ગયા હોય એ બધી બાકીઓ ક્યાં લઈ જવાની? કાચા સરવૈયામાં। કાચા સરવૈયાની બે બાજુ હોય, ઉધાર બાજુ અને જમા બાજુ। તો ખાતા બંધ કરી ખાતાની બાકીને એક પત્રકમાં લખવામાં આવે એને કહેવાય કાચું સરવૈયું, અને કાચા સરવૈયાની બે બાજુનો સરવાળો સરખો થાય, ઉધાર બાજુનો અને જમા બાજુનો। જો બે બાજુનો સરવાળો સરખો થાય તો એનો મતલબ એક, ઉપર આમનો જ લખવામાં ખાતા વહીમાં ખતવણીમાં ક્યાંય ભૂલ થઈ નથી, કારણ કે નામાના સિદ્ધાંત મુજબ, દ્રિનોધી નામાના સિદ્ધાંત મુજબ જેટલું ઉધાર થાય એટલું જમા થાય છે। તમે આપણે આમનોદના દાખલા કર્યા, જો આમનોદનો સરવાળો ઉધાર બાજુનો જમા બાજુનો બે હરકત થતો, તો નામાના સિદ્ધાંત મુજબ જેટલું ઉધાર થાય એટલું જમા થાય,
तो आम नोंध के पेटा नोंध लखाई गया पछी व्यवहार नी खाता वे मा खतवणी कर्या पछी खाता बंद करी अने खाता नी बाकी ने एक पत्रक में लखवामां आवे अने ई पत्रक नो सरवाळो उधार बाजू नो जमा बाजू नो सरखो थाय तो एम मानी लेवामां आवे छे ऊपर के भूल थई नथी। तो उधार काचा सर्वे नी बे बाजू होय उधार अने जमा बाजू। हवे काचा सर्वे नी उधार बाजू अने जमा बाजू नो बे बाजू नो सरवाळो सरखो थाय तो समझी लेवामां आवे ऊपर के आम नो पेटा नो के खाता होय के खतवणी में क्या भूल थई नथी। अने काचा सर्वे नी बे बाजू नो सरवाळो हमेशा सरखो आवे अने काचा सर्वेया ऊपर थी काचा सर्वेया ने आधारे वर्ष ने अंते बीजा बीजा भाग में आवशे पांचमो चेप्टर वार्षिक हिसाब। काचा सर्वेया ने आधारे वर्ष ने अंते नफो के नुकसान जाणवा माटे जे हिसाबो तैयार करवामां आवे एने कहेवाय वार्षिक हिसाब। तो विद्यार्थी मित्रों काचो सर्वैयो एटले साव नानुं एवुं चेप्टर छे आ अने तमने ई खाता बंद करीने बाकी आपी दीधी होय आपणे कंईक आमनो लखवानी खतवणी करवानी खाताने बाकी आपणे शोधवानो होय बाकी शोधीने आपी दीधी होय सीधी आपणे सीधुं काचा सर्वे आम उतारो करवानो का उधार बाजू का जमा बाजू बे ज बाकी होय अने काचा सर्वेनी बे बाजूनो सरवाळो सरखो आवे એટલે કાચા સર્વેની બે બાજુનો સરવાળો સરખો આવે ને એના આધારે જે હિસાબ તૈયાર કરવામાં આવે એને કહેવાય વાર્ષિક હિસાબ। બીજા ભાગમાં ચેપ્ટર આવશે વાર્ષિક। તો કાચો સર્વૈયો એટલે આ નામું લખવાનું એક સ્ટેપ જ છે બરાબર। અહીંયા સુધી આપણે ભણી ગયા છે કાચો સર્વૈયો એટલે ખાતા બંધ કરીને ખાતાની બાકીના આધારે પત્રક તૈયાર કરવામાં આવે એને કહેવાય કાચો સર્વૈયો। તો આપણે કંઈક આમનું લખવાની પાછી ખતવણી કરવાની ખાતા બંધ કરવાના એવું આપણે કંઈ કરવાનું નથી આપણે તો બધું શીખી ગયા એટલે તમને સીધી ખાતા બંધ કરીને બાકી આપી દીધી છે। તો ખાતાની બાકી કાચા સર્વેની ઉધાર બાજુ લખવાની કા જમા બાજુ જેની ઉધાર બાકી હોય ને ઉધાર બાજુ જમા બાકી હોય ને જમા બાજુ। તો ઉધાર બાકી કોની હોય ને જમા બાકી કોની હોય એ દાખલા શરૂ થશે એ પહેલાં હું તમને કહી દઈશ બરાબર। તો ખર્ચાઓની ઉધાર બાકી હોય ને આવકની જમા હોય ને મિલકતની ઉધાર બાકી હોય ને દેવાઓની જમા હોય ખરીદીની ઉધાર હોય વેચાણની જમા હોય બરાબર ઉપાડની ઉધાર બાકી હોય મૂડીની જમા હોય તો ખાતાની જે બાકી આપી હોય એ પત્રકમાં ઉતારો કરી દેવાનો એટલે દાખલો પૂરો બરાબર। આવા ત્રણ દાખલા ગણવાના ચોથો પાંચમો છઠ્ઠો। એટલે એ ત્રણ દાખલા ગણતા 50 મિનિટ થાય એક દાખલો ગણતા 15 મિનિટ થાય 45 થી 50 મિનિટની અંદર ત્રણ દાખલા થઈ જાય ખાલી ઉતારો જ કરવાનો અને થોડીક થિયરી કરાવવાની છે એટલે આ ચેપ્ટર કલાકમાં ચેપ્ટર પૂરું થઈ જાય એવું ચેપ્ટર છે આવું નાનું એવું ચેપ્ટર છે બરાબર। એટલે કાચું સર્વે તો સૌથી પહેલાં આપણે એની થિયરીનો અભ્યાસ કરી લઈએ। થિયરીની PDF મેં તમને મોકલાવેલી છે જો પહેલો પ્રશ્ન વાંચો કાચા સર્વૈયાનો અર્થ આપી તેના લક્ષણો સમજાવો। કાચા સર્વૈયાનો અર્થ આપી તેના લક્ષણો સમજાવો તો સૌથી પહેલાં એનો અર્થ જોવો વિદ્યાર્થી મિત્રો અમુક ચોક્કસ સમયે ખાતાઓની બાકી એક પત્રકમાં નોંધવામાં આવે છે તેને કાચું સર્વૈયું કહે કાચા સર્વૈયાનો નમૂનો હું તમને કહી દઉં બરાબર। કાચો સર્વૈયો આમ તો બે રીતે તૈયાર થાય ખાતા સ્વરૂપે અને પત્રક સ્વરૂપે। જો ખાતા સ્વરૂપે એટલે આપણે ખાતું કેમ બનાવતા એવી રીતે તૈયાર થાય આ રીતે આવું હોય કાચું સ્વરૂપ ખાતા સ્વરૂપે આવું હોય કઈ રીતે તૈયાર કરવું એ આપણી ઉપર આધારિત છે આપણે એવું જરૂરી નથી ખાતા સ્વરૂપે કરવું પત્રક સ્વરૂપ ખાતા જેવું હોય ને એટલે ખાતા સ્વરૂપે આ બાજુ ઉધાર બાકી હોય રકમ આ બાજુ જમા બાકી રકમ કોઈ પણ ખાતાની બે જ બાકી હોય વિદ્યાર્થી મિત્રો કા ઉધાર ને કા જમા અને સરભર થતું હોય એનું કાંઈ લખવાનું હોય નહીં તો આ કાચો સર્વે ખાતા સ્વરૂપે આવવું હોય તો તમને ખાતાની બાકી આપી હોય ખતવણી થઈ ગયા પછી ખાતાની બાકી શોધતાની સીધી અહીં લખવાની એટલે આપણે ખતવણી કરીને ખાતાની બાકી આપણે શોધવાનું હોય દાખલામાં આપી જ દીધી હોય એટલે જેની ઉધાર બાકી હોય ને આ બાજુ લખવાની જમા બાકી હોય આ બાજુ લખવાની બે બાજુનો સરવાળો સરખો થાય આ કાચો સ્વરૂપ ખાતા સ્વરૂપે છું પત્રક સ્વરૂપે આવવું હોય જો વિગત ઉધાર બાકી જમા બાકી પત્રક સ્વરૂપે આવવું હોય આ ઉધાર બાકી આ જમા બાકી પત્રક સ્વરૂપે હોય તો અહીં ઉધાર હોય જમા હોય બધાની વિગત અહીં લખવાની પણ ઉધાર બાકી હોય એની રકમ અહીં લખવાની જમા બાકી હોય એની રકમ અહીં લખો
खातु स्वरूप बे रीते तैयार थे खाता स्वरूपे पत्रक स्वरूपे कई रीते तैयार करूँ ये अपनी ऊपर आधारित है गमे रीते तैयार कर सको जवाब हमेशा सरखो आए बराबर खाता स्वरूपे तैयार करो तो आ बाजू उधार बाकी जमा बाकी हुए आ बाजू लखो पत्रक स्वरूपे तैयार करो तो विगत बधी ती लखी पड़े जेनी उधार बाकी हुए अँ लखवानी जेनी जमा बाकी रकम हो लखवानी ख्याल आव्यो तो काचू स्वरूप आ रीते हो खाता स्वरूपे पत्रक स्वरूपे तो काचा सर्वे नो अर्थ मैं तमने कीधो कि अमुक चौक्स समय खाताओनी बाकी एक पत्रक में नोंधवामां आवे छे के आ पत्रक होय काचू स्वरूप आपणे खाता स्वरूपे सामे राखीए छे बराबर पत्रक स्वरूपे नहीं खाता स्वरूपे तो एक पत्रक में नोंधवामां आवे एने कहेवाय काचू स्वरूप तो तमे दाखला गणो ने काचा सर्वे नो दाखलो आप्यो तो एम कीधुं जमीन मकान एक लाख तो जमीन मकान मिलकत छे कई बाकी होय उधार उधार बाजू लखो मूड़ी पांच लाख तो मूड़ी जमा बाकी होय कई बाजू लखवानी आ बाजू बराबर कोनी कई बाकी हो मैं आग कीधेलू चल फरी पास दाखला शुरू था पे कही दी जेनी जे बाकी हो बाजू खाली कोई उतारो करवानो एने कहे काचो सरवायो तो अमुक चौक्स समय एटले धंधानी अंदर वार्षिक हिसाबो तैयार करवाना होय त्यारे काचो सरवायो तैयार करवानो होय तो वार्षिक हिसाब वर्ष ने अंते तैयार करवाना होय तो वर्ष ने अंते आवुं काचो सरवायो तैयार करवामां आवे ने एक पत्रक में नोंधवामां आवे ने कहेवाय काचू स्वरूप लक्षणो छे काचू स्वरूप खातू नथी पण पत्रक छे आम देखाता भले खातू जेवू होय पण आने कहेवाय पत्रक शुं कामे खातू होय तो एमां विगत रकम होय अहीं विगत रकम नथी जो देखीता आम खाता जेवू छे उधार बाकी रकम जमा बाकी रकम एटले काचू स्वरूप हकીકતમાં છે આમ ખાતા જેવું દેખાય પણ હું કહેવાય એને પત્રક બીજું લક્ષણ કાચા સર્વેનો ઉધાર અને જમા બાજુનો સરવાળો હંમેશા કેવો થાય સરખો થાય મેં તમને કીધું એમ કે આપણે દ્રીનોધિનામા પદ્ધતિના સિદ્ધાંત અનુસાર નામું લખીએ છીએ તો દ્રીનોધિનામા પદ્ધતિના સિદ્ધાંત અનુસાર નામાની અંદર જેટલું ઉધાર થાય એટલું જ જમા થાય બરાબર કારણ કે નામાનો સિદ્ધાંત છે તમે આમનો તો લખી એમાં જો આપણે આમનો ઉધાર અને જમાના ખાનાનો સરવાળો કેવો થતો સરખો થતો તો નામાની અંદર જેટલું ઉધાર થાય એટલું શું થાય સામે જમા થાય કાચા સર્વેમાં બધા જ ખાતાઓની બાકીઓ લખવામાં આવે છે કાચા સર્વેની અંદર બધા જ ખાતાઓની બાકી હોય ખર્ચાઓની બધાની બાકી હોય પગાર ભાડું વીમા પ્રીમિયમ જાહેરાત ખર્ચ સ્ટેશનરી બધી આવકોની બાકી હોય મળેલ વ્યાજ મળેલ કમિશન મળેલ ડિવિડન્ડ બધી મિલકતોની બાકી લખવામાં આવે જમીન મકાન યંત્રો ફર્નિચર રોકડ સિલક બેંક સિલક બધાય દેવાની બાકી લખવામાં આવે લેણદારો બેંક ઓવરડ્રાફ્ટ દેવી હુંડી માલના ખાતાઓની બાકી લખવામાં આવે ખરીદ વેચાણ ખરીદ પરત વેચાણ પરત અન્ય રીતે ગયેલ માલ બરાબર મૂડીની બાકી લખવામાં આવે ઉપાડની બાકી લખવામાં આવે ટૂંકમાં આની અંદર એક એક પ્રકારના ખાતાની બાકી લખવામાં આવે ખર્ચાઓની હોય કે આવકની હોય કે મિલકતની હોય કે દેવાની હોય ખરીદીની હોય કે વેચાણની હોય માલના અન્ય વ્યવહારોની આ હોય મૂડીની ઉપાડની બરાબર બધા ખાતાઓની બાકી અહીં લખવાની હોય કોની કઈ બાકી હોય ને એ દાખલો શરૂ થાય એ પહેલાં હું તમને કહી દઉં હમણાં મેં તમને કીધું મિલકત હોય એની ઉધાર બાકી હોય દેવાની જમા હોય ખરીદીની ઉધાર હોય વેચાણની જમા હોય બરાબર એટલે હાવ હેલું છે આ એટલે કાચા સર્વેયામાં બધા જ ખાતાઓની બાકી લખવાની હોય એક એક પ્રકારના ખાતા ચાલો ચોથું લક્ષણ શું છે કે કાચા સર્વેયા પરથી હિસાબો ગાણિતિક દ્રષ્ટિએ સાચા લખાયા છે કે નહીં તે જાણી શકાય તો કેવી રીતે જાણી શકાય ભાઈ બે બાજુનો સરવાળો સરખો આવે તો સામાન્ય રીતે એવું માની લેવામાં આવે છે કે ભાઈ ક્યાંય આગળ નામું લખવામાં આમનું કે પેટાનું કે ખતવણીમાં ક્યાંય ભૂલ થઈ નથી પણ ક્યાંય માની લો બે બાજુના સરવાળામાં 1000નો 2000નો 5000નો ફેર આવ્યો તો સમજવાનું ક્યાંક ભૂલ થઈ છે તો એ ભૂલ શોધવી પડે બરાબર એટલે કાચા સર્વ્યા પછી હિસાબો ગાણિતિક દ્રષ્ટિએ સાચા લખાયા કે નહીં તે જાણી શકાય છે પછી છેલ્લું લક્ષણ કાચું સર્વયુક્ત ખાતાવહી તૈયાર કર્યા પછી અને વાર્ષિક હિસાબ તૈયાર કર્યા પહેલાં બનાવવામાં આવે હમણાં જ મેં તમને તબક્કા લખાવ્યા સૌથી પહેલાં આમનો કે પેટાનો લખાય પછી એના આધારે ખાતાવહીને ખતવણી થાય પછી કાચું સર્વયુક્ત તૈયાર થાય પછી વાર્ષિક હિસાબ તો ખાતાવહી અને ખતવણી અને વાર્ષિક હિસાબ વચ્ચેની આ એક કડી છે એને જોડતી એક કડી છે તો કાચું સર્વયું ખાતાવહી તૈયાર કર્યા પછી અને વાર્ષિક હિસાબ તૈયાર કર્યા પહેલાં બનાવવામાં આવે છે અને કાચા સર્વે ઉપરથી જ વાર્ષિક હિસાબ ગણવાના હોય તો આ
काचा सर्वे नो अर्थ अने तेना लक्षणों थया विद्यार्थी मित्रों। चलो बीजो प्रश्न, काचा सर्वेना हेतुओ जणावो। काचा सर्वेना हेतुओ, चलो काचो सर्वे तैयार करवानो हेतु हूँ, उद्देश्य हूँ एनो। तो पहलो हेतु जो, काचो सर्वे बनावाने कारणे हिस्साबोमां भूल रही गई होय तो ते जाणी शकाय छे। विद्यार्थी मित्रों कई रीते जाणी शकाय? तो मान लो बे बाजुनो सरवाळो सरखो नथी आव्यो तो क्यांक भूल रही गई छे, हजार बे हज़ारनो तफावत आवे छे तो एनु क्यांक ખાતાને કારણે આવતો હોય છે, એ બધું ખાતા હોય અને આમનો તો પહેલેથી જાણી શકે કે આમનો જ માં ભૂલ થઈ છે, ખતવણી કરવામાં ભૂલ થઈ છે, સરવાળો કરવામાં ભૂલ થઈ છે, તો બે બાજુનો સરવાળો સરખો ન આવે તો જાણી શકાય કે ક્યાંક ભૂલ થઈ। પણ માની લો બે બાજુનો સરવાળો સરખો આવે તો એવું માની લેવામાં આવે કે ઉપર ક્યાંય ખતવણીમાં કામનો કે પેટાણોમાં ક્યાંય ભૂલ થઈ નથી। ચાલો બીજો હેતુ, કાચા સરવૈયાની ઉધાર અને જમા બાજુનો સરવાળો સરખો હોય તો જ ભૂલો જાણવા બનાવવામાં આવે છે, સરખો ન હોય તો ભૂલો જાણવા બનાવવામાં આવે। હમણાં મેં તમને કીધું કે બે બાજુનો સરવાળો સરખો ન થાય તો સમજવાનું ક્યાંક ભૂલ થઈ છે, તો ક્યાં ભૂલ થઈ છે એ શોધવા માટે કાચું સરવૈયું બનાવવામાં આવે છે। એના પછી વાર્ષિક હિસાબ તૈયાર કરતા પહેલાં કાચું સરવૈયું તૈયાર કરવાથી વાર્ષિક હિસાબોમાં સરળતા રહે છે। વિદ્યાર્થી મિત્રો વાર્ષિક હિસાબ છે ને આના આધારે તૈયાર થાય કાચા સરવૈયા ઉપરથી। સૌથી પહેલાં ધંધાની અંદર કોઈ પણ વ્યવહાર થાય તો એની આમ નોંધ કે પેટા નોંધ લખાય, પછી એના આધારે ખાતા તૈયાર કરી ખતવણી થઈ જાય, તો આ બધું કામ થઈ ગયું નામું લખવાનું। આમ નોંધ લખાઈ ગઈ ને ખાતામાં ખતવણી થઈ ગઈ ને ખાતા બંધ થઈ ગયું। હવે ખાતા બંધ કરીને સીધી બાકી અહીં લખવાની હોય તો હવે આપણે ખતવણીમાં નામનોંધમાં જોવાની જરૂર નહીં, વાર્ષિક હિસાબ તૈયાર કરો ને ત્યારે ખાલી કાચા સરવૈયામાં જોવાનું, વધારાની માહિતી હોય ને એને કહેવાય હવાલા। હવાલા એટલે વર્ષ દરમિયાન જે વ્યવહારોની નોંધ કરવાની બાકી છે, વર્ષ દરમિયાન કંઈ ભૂલ થઈ હોય તો સુધારવાની બાકી હોય, એક ખાતાની રકમ બીજા ખાતે લઈ જવાની હોય તો આ જે ફેરફાર કરવો હોય ને એને કહેવાય હવાલા। તો વાર્ષિક હિસાબનો દાખલો ગણો એટલે એક તમને કાચું સરવૈયું આપ્યું હોય, નીચે વધારાની વિગતો આપી હોય ને એને કહેવાય હવાલો, બરાબર? એ વાર્ષિક હિસાબ આવશે ત્યારે ખ્યાલ આવશે। તો કાચું સરવૈયું અને હવાલા પરથી વર્ષને અંતે નફો કે નુકસાન જાણવા માટે હિસાબો તૈયાર કરવામાં આવે એને કહેવાય વાર્ષિક હિસાબ। તો વાર્ષિક હિસાબ છે તૈયાર કરતી વખતે ખાતા વહીમાં કોના ખાતાની કઈ બાકી હતી, આમનું કેમ લેખી હતી, દી કંઈ જોવાની જરૂર નહીં। આર્થિક વ્યવહારને આધારે આમનોંધ કે પેટાનોંધ લખાઈ ગઈ, એના આધારે ખાતામાં ખતવણી થઈ ગઈ, ખાતા બંધ થઈ ગયા અને ખાતાની બાકી અહીં લખાઈ ગઈ, તો હવે સીધું કાચા સરવૈયા ઉપરથી જ વાર્ષિક હિસાબ તૈયાર કરવાના હોય। આપણે ખાતા વહીમાં ખતવણીમાં કોની કઈ બાજુ એન્ટ્રી કરી હતી, કેટલી રકમની એન્ટ્રી કરી હતી, આમનોંધ હતી, ની કાંઈ જોવાની જરૂર નહીં। વાર્ષિક હિસાબ તૈયાર કરો એટલે કાચા સરવૈયા ઉપરથી વાર્ષિક હિસાબ તૈયાર કરવાના હોય, એટલે વાર્ષિક હિસાબ તૈયાર કરવામાં સરળતા રહીએ કે ઉપર એક એક ખાતાને જોવા ન જવા પડે, ભાઈ મનોજભાઈ ખાતે કેટલા રૂપિયા હું બાકી હતી, બેંકના ખાતામાં હું બાકી હતી, પગાર ચૂકવો હોય પગારની કેટલી બાકી હતી, એ બધી બાકી ખાતાની બાકી હોય લખેલી હોય, એટલે સીધું કાચું સરવૈયું જોવાનું, એટલે કાચા સરવૈયા ઉપરથી જ વાર્ષિક હિસાબો તૈયાર થતા હોય, એટલે વાર્ષિક હિસાબ તૈયાર કરવામાં સરળતા રહીએ એટલા માટે કાચું સરવૈયું તૈયાર કરવામાં આવે છે। અને છેલ્લો હેતુ, હું દરેક ખાતાની બાકી આ પત્રક પરથી જાણી શકાય, આ પત્રક ઉપરથી દરેક ખાતાની બાકી જાણી શકાય। દાખલા કે વર્ષ દરમિયાન બધા કર્મચારીને પગાર ચૂકવો તો છેલ્લે પગાર ખાતામાં એન્ટ્રી કરી હોય, એન્ટ્રી કરીને છેલ્લે ખાતું બંધ કર્યું હોય, ખાતાની બાકી શોધી હોય ને એ બાકી ક્યાં લઈ હોય એમ, ત્યાં તમે જોઈ લો પગાર ભાઈ 2 કરોડ છે તો આ ખબર પડી જાય કે ભાઈ આખા વર્ષનો પગાર ટોટલ 2 કરોડ ચૂકવો છે। પછી કોને કેટલો પગાર ચૂકવો છે એ તો ખાતા વહીના ચોપડામાં જવું પડે, જેટલા કર્મચારી હોય એ બધાના ખાતા જોવા પડે, પણ ટોટલ પગાર તમને અહીંથી ખબર પડી જાય કે ભાઈ 2 કરોડ ચૂકવો, ખ્યાલ આવ્યો? કોઈ પણ મિલકત હોય, કોઈ પણ ખર્ચ હોય, દાખલા કે વર્ષ દરમિયાન સ્ટેશનરી વારંવાર ખરીદી, તો જ્યારે જ્યારે સ્ટેશનરી ખરીદી છે ત્યારે આપણે આમનોંધ કરી છે, એ સ્ટેશનરી ખરીદી અને આમનોંધના આધારે ખાતા વહીમાં સ્ટેશનરીના ખાતામાં ખતવણી કરી છે, વર્ષ પૂરું થયું એટલે સ્ટેશનરીનું ખાતું બંધ કરીને એની બાકી છે અહીં કાચા સરવૈયા એમ લખેલી હોય, એટલે અહીં સ્ટેશનરીને ખાતા કેટલા રૂપિયા લખેલા, 12,000, તો ખબર પડી જાય કે ભાઈ આખા વર્ષ દરમિયાન 12,000ની સ્ટેશનરી ખરીદી છે, પણ ક્યારે કેટલી સ્ટેશનરી ખરીદી તો સ્ટેશનરીના ખાતામાં જઈને જોવું પડે,
પણ વાર્ષિક હિસાબ તૈયાર કરતી વખતે આ ઈ કઈ પંચાયત કરવાનું હોય, કઈ કેટલી સ્ટેશનરી ખરીદી ને કેટલી વખત ખરીદી, ટોટલ કેટલી ખરીદી જોવાનું હોય, ટોટલ કેટલો પગાર, ટોટલ કેટલી મિલકત, કે ટોટલ કેટલું દેવું એ જોવાનું હોય. પછી એની અંદર ડિટેલમાં જવું હોય તો ક્યારેક જરૂર પડી હોય તો જ ખાતા વહીના ચોપડામાં જવાનું હોય, જે તે ખાતું જોવાનું હોય. બાકી ટોટલ સ્ટેશનરી આખા વર્ષની 12,000 ખરીદી, એના આધારે જ વાર્ષિક હિસાબમાં એન્ટ્રી કરવાની હોય 12,000. પછી કેટલી વખત ખરીદીને ક્યારે ક્યારે ખરીદીની, વાર્ષિક હિસાબમાં એની કંઈ એન્ટ્રી ન હોય, ટોટલ કેટલી ખરીદી 12,000, તો 12,000 તો દરેક ખાતાની બાકી આ પત્રક ઉપરથી જાણી શકાય કે ભાઈ સ્ટેશનરી 12,000 છે, તેનો મતલબ એક વર્ષ દરમિયાન 12,000ની સ્ટેશનરી ખરીદી, પગાર 5 કરોડ છે તો હવે એનો મતલબ એક આખા વર્ષ દરમિયાન બધા કર્મચારીને ટોટલ 5,000 પગાર ચૂકવો છે. જમીન મકાન 10 લાખ છે તો એનો મતલબ એક ચોપડે આપણે ધંધાની અંદર જમીન મકાન 10 લાખ દર્શાવેલા છે, બરાબર. આવકો દાખલા કે મળેલ વ્યાજ, મળેલ વ્યાજ અહીં માની લો કે આવક છે, આવકની જમા બાકી હોય, મળેલ વ્યાજ 500 છે તેનો મતલબ એક વર્ષ દરમિયાન ટોટલ આપણે ક્યાંકથી 500 રૂપિયા વ્યાજના મળ્યા છે. તો આ કાચું સર્વૈયું થયું. તો કાચું સર્વૈયું વિદ્યાર્થી મિત્રો આટલી થિયરી છે ખાલી તમારી જાણ માટે મેં ભણાવી, અને હવે 3 દાખલા આપણે ગણવાના, 4થો 5મો અને 6ઠો. એ દાખલાનો અભ્યાસ આના પછીના નેક્સ્ટ પીરિયડમાં આપણે કરીશું. આ પહેલો પીરિયડ છે એટલે થોડોક પીરિયડ નાનો રાખ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો આ કાચા સર્વેની વાત થઈ કે કાચો સર્વૈયું એટલે ખાતા વહી અને ખતવણી અને વાર્ષિક હિસાબની વચ્ચેની એક કડી છે, બરાબર. અને કાચા સર્વૈયા ઉપરથી જ વાર્ષિક હિસાબો તૈયાર કરવાના હોય, અને કાચું સર્વૈયું એટલે ખાતા વહી અને ખતવણીમાં ખતવણી થઈ ગયા પછી ખાતા બંધ કરીને એની જે બાકી છે પત્રકમાં ઉતારો કરવામાં આવે એને કહેવાય કાચું સર્વૈયું, બરાબર. તો હવે આપણે દાખલા ગણીશું. તો આપણે સીધી ખાતાની બાકી તમને ખાતા બંધ કરીને આપી જ દીધી છે, આપણે કાં ઉધાર બાજુ એન્ટ્રી કરવાની કાં જમા બાજુ, ઉધાર બાકી કોની હોય જમા બાકી કોની હોય એ દાખલા શરૂ થશે ત્યારે. હવે દાખલા શરૂ કરવાના, એ પહેલાં હું તમને કહી દઉં કે ઉધાર બાકી કોની હોય. તો ખર્ચાઓની ઉધાર બાકી હોય, આવકોની જમા બાકી હોય, મિલકતોની ઉધાર બાકી હોય, દેવાઓની જમા બાકી હોય, ખરીદીની ઉધાર બાકી હોય, વેચાણની જમા બાકી હોય, ઉપાડની ઉધાર બાકી હોય, મૂડીની જમા બાકી હોય, ખ્યાલ આવ્યો. તો આ બાકી દાખલા કે તમને આપ્યું હોય જમીન મકાન, તો જમીન મકાનની મિલકત છે, કઈ બાકી હોય ઉધાર. બેંક ઓવરડ્રાફ્ટ દેવું કહેવાય, દેવાની કઈ બાકી હોય જમા. તમને એમ કીધું હોય ચૂકવેલ પગાર, તો પગાર ખર્ચ છે, ખર્ચની કઈ બાકી હોય ઉધાર. મળેલ વ્યાજ કીધું હોય તો મળેલ વ્યાજ આવક છે, આવકની કઈ બાકી હોય જમા. ખાલી ઉતારો જ કરવાનો, તો કોની કઈ બાકી હોય એ બાકી હોય તમને દાખલામાં આપી જ દીધું હોય, ખાલી ઉતારો કરવાનો જેની ઉધાર બાકી છે ને ઉધાર બાજુ, જમા બાકી છે ને જમા બાજુ. તો આ દાખલાનો અભ્યાસ આપણે આના પછીના હવે નેક્સ્ટ પીરિયડથી કરીશું. આભાર.